नमस्कार मित्रों, मनीनाइना डिजिटल प्लेटफॉर्म पर आपनु स्वागत छे। हूँ छु दीपाली। अत्यारे गुजरात में गर्मीनो प्रकोप जोवा मळी रह्यो छे। आपने पण ख्याल हशे कि अत्यारे गर्मी एटली बधी छे कि घरनी बहार निकळवू पण मुश्किल थई गयुं छे। अत्यारे सांजना 7 वाग्यानो समय थई चूक्यो छे, तेम छतां बहार निकळो तो गरम हवाओ अत्यारे जे असर करी रही छे, लू लागवानी शक्यताओ आ परिस्थिति वच्चे वधी जती जोवा मळे छे। त्यारे गुजरातमां आजे जे गरमीनो पारो नोंधायो छे ते रेकॉर्ड ब्रेक नोंधायो छे। जी हां, हवामान विभाग तरफथी अत्यारे जे सांजे आंकड़ा आपवामां आव्या ते प्रकारे बे एवा शहेरो रह्या छे कि ज्यां 45 ડિગ્રીથી ઉપર તાપમાન નોંધાયું છે, તો 13 એવા શહેરો રહ્યા છે કે જ્યાં 40 ડિગ્રીથી ઉપર તાપમાન નોંધાયું છે। તો આપના વિસ્તારમાં કેટલી ગરમી છે આપ મને કમેન્ટ મારફતે પણ જણાવી શકો છો। અત્યારે જો સૌથી વધુ ગરમીની વાત કરીએ તો અમદાવાદમાં આ વખતે રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ છે। જી હા, અમદાવાદમાં 45.6 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે, તો તેની સાથે પાટણમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો। પાટણમાં 45.3 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। આ સાથે કુલ 13 એવા શહેરો છે કે જ્યાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે। તેમાં વાત જો ગાંધીનગરની કરીએ તો 43.7 ડિગ્રી, જૂનાગઢમાં 43.4 ડિગ્રી નોંધાયું, અમરેલી અને વડોદરામાં પણ 43.2 ડિગ્રી, રાજકોટમાં 42.9 ડિગ્રી, ડીસામાં 42.8 ડિગ્રી, ભુજમાં 42.6 ડિગ્રી તાપમાન, દીવ અને ભાવનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું, તો સુરત અને પોરબંદરમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું। એટલે ટોટલ 13 એવા શહેરો છે કે જ્યાં ગરમીનો પ્રકોપ આજે 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે। અને આ પરિસ્થિતિ વચ્ચે લૂ લાગવાના, હેડસ્ટ્રોકના, ઝાડા ઉલટી થવાના અનેક બનાવો પણ વધી રહ્યા છે। જી હા, આરોગ્ય વિભાગ દ્વારા પણ એક ડેટા બહાર પાડવામાં આવ્યો હતો, તે પ્રકારે લોકો ગરમીના પ્રકોપ વચ્ચે હીટસ્ટ્રોકના બનાવો બની રહ્યા છે, લૂ લાગવાના બનાવો વધી રહ્યા છે, લોકો અચાનક બેભાન થઈ રહ્યા છે, તેમને સોસ પડવા લાગે છે પાણીનું, આવા જે સિમ્ટમ્સ જોવા મળે છે તેના કારણે આરોગ્ય વિભાગ પણ લોકોને સતર્ક રહેવા માટે ખાસ સૂચનાઓ આપે છે। તંત્રએ પણ સતત સૂચનાઓ આપી છે કે જો કામ સિવાય ઘરની બહાર ન નીકળવું જોઈએ અને તેમાં પણ ખાસ કરીને 11 વાગ્યાથી રાતના બપોરના 3 કે 4 વાગ્યાનો જે સમયગાળો છે, જો જરૂરી કામ નથી તો બહાર નીકળવાનું ટાળવું જોઈએ, તેવો એક ખાસ સલાહ પણ તેવી એક આપવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા, અને હવામાન વિભાગે પણ આ સલાહ આપી છે। સાથે સાથે ગરમીના પ્રકોપ વચ્ચે એક રાહતના સમાચાર પણ આવી રહ્યા છે। હવામાન વિભાગે આપેલા નિવેદન પ્રમાણે આગામી 2 થી 3 દિવસમાં હવે ગરમીમાં આંશિક રાહત મળી શકે છે। જી હા, 1 થી 2 ડિગ્રી જેટલું તાપમાન આગામી 2 થી 3 દિવસમાં ઘટાડો થશે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ હવે વાત સાવચેતીની કરવી છે, તો ગરમીનો પ્રકોપ તો છે જ, અને જે રીતે અત્યારે હીટસ્ટ્રોકના કેસ અને લૂ લાગવાના કેસ વધી રહ્યા છે તે વચ્ચે કેટલીક તકેદારી રાખવી પણ ખૂબ જ જરૂરી બની જાય છે। તો કેવી રીતે આપ પોતાની રીતે તકેદારી રાખી શકો છો તે વિશે આપણે વાત કરીએ, તો આપણે જણાવી દઈએ કે જો ઘરની બહાર નીકળતા હો તો સીધો તડકો તમારા ઉપર ન પડે તેનું ખાસ ધ્યાન રાખો, અને તે માટે તમે હાથમાં છત્રી જરૂર રાખો, સાથે માથામાં કપડાં અને રૂમાલ ઢાંકવાનું રાખો, ફૂલ સ્લીવના કપડાં પહેરો કે જે કોટન અને સુતરા હોય, અને ખુલ્લા કપડાં હોય તે પ્રકારની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે। સાથે જ સરકારે એક મહત્વપૂર્ણ એલાન પણ કરેલું છે, બપોરના જે 1 થી 4ના સમયગાળા દરમિયાન ગરમીનો પ્રકોપ વધુ રહે છે તેને જોતા સરકારે એક ખાસ સૂચના પણ આપી હતી કે જે કન્સ્ટ્રક્શન સાઇટ હોય છે કે પછી અલગ અલગ ખુલ્લામાં જે સીધા તડકા વચ્ચે મજૂરી કામ કરનાર જે લોકો છે તેમના માટે આ સૂચના અને એક આદેશ જાહેર કર્યો હતો કે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી મજૂરો પાસે કામ ન કરાવવું, મજૂરી કામ છે જે સીધા તડકા વચ્ચે કામ થતું હોય છે તે બંધ રાખવાના પણ સરકારે આદેશ આપ્યા હતા। હવે આ ગરમીથી બચવા માટે એક બીજી વાત જે જરૂરી છે, આજકાલ લોકો ડાયટ કોન્શિયસ થઈ ગયા છે, ખાવાનું ઓછું કરી દીધું છે, પરંતુ આ વસ્તુ તમને ખૂબ જ ખરાબ અસર કરી શકે છે અને ગરમીમાં તો તે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે। જો ઘરની બહાર નીકળી રહ્યા છો અને તડકામાં નીકળવું પડી રહ્યું છે તો ખાલી પેટ ના નીકળો, કારણ કે ગરમીમાં તમારું એનર્જી લેવલ ખૂબ જ ઝડપથી ડાઉન થઈ જતું હોય છે, અને જો તમે ખાલી પેટે નીકળ્યા છો તો તમને હેસ્ટ્રોક થવાના, લૂ લાગવાના બનાવો બની શકે છે, તમારું એનર્જી લેવલ ડાઉન થઈ શકે છે। આ ઉપરાંત અત્યારે મોટાભાગે લોકો જે ઓફિસમાં કામ કરે છે કે ઘરમાં કામ કરે છે, ઘરે રહે છે તે લોકોની પણ વાત કરીએ તો એસી અત્યારે બધાના ઘરમાં થઈ ચૂક્યા છે,
મોસ્ટલી બધાના ઘરમાં એસી હોય છે, ઓફિસીસમાં એસી હોય છે, લોકો એસીમાં કામ કરતા હોય છે. પરંતુ જ્યારે એસી વચ્ચે તમે હો અને એકદમ તમારે બહાર નીકળવું પડે તો ગરમીમાં ન નીકળવું તે ખૂબ જ જરૂરી છે. મોટાભાગના હિસ્ટ્રોકના કેસ આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે બનતા હોય છે. હવે ગરમીના દિવસો છે ત્યારે લિક્વિડ વધારે પીવું, ડિહાઇડ્રેશનને લઈને ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે પાણી સતત પીતા રહેવું જોઈએ, દર એક અડધો કલાકે એક બે ઘૂંટ પાણી પીવું જોઈએ. એક સાથે પાણી ન પીવું જોઈએ, દર અડધો કલાકે 10-15 મિનિટે એક બે ઘૂંટ પાણી સતત પીતા રહેવું જોઈએ. જે જ્યુસી ફ્રૂટ છે, ઓરેન્જ છે કે પછી દ્રાક્ષ છે કે પપૈયું છે, સાથે બીટ છે, અત્યારે તો તરબૂચની સિઝન છે, તો આ બધા જે જ્યુસી ફ્રૂટ છે તે તમને ડિહાઇડ્રેટ રાખવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. સાથે તમે જો ઘરની બહાર છો, ગરમીમાં છો અને ઘરે આવો છો, તો ઘરે આવ્યા બાદ સીધું તરત જ પાણી ન પી લેવું જોઈએ. થોડી વાર શાંતિથી બેસો અને ત્યારબાદ તમે પાણી પીવો, એ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતાવહ છે. કારણ કે અચાનક સીધું પાણી લેવું તે પણ તમને નુકસાન કરી શકે છે. આ સાથે આપને ખ્યાલ હશે કે અત્યારે ઠંડુ પાણી પીવાના લોકો શોખીન છે, તો તમને જો ગરમીમાં બહાર હો અને સખત પરસેવો થતો હોય, તમે ઘરે પહોંચો છો, તો એકદમ ઠંડુ પાણી ના પીવું. જી હા, ડૉક્ટરની સલાહ છે કે આવી પરિસ્થિતિ વચ્ચે નોર્મલ પાણી કે જે માટલાનું હોય છે તે પાણી પીવું હિતાવહ છે. ફ્રિજમાંથી કાઢેલું ઠંડુ પાણી ના પીવું જોઈએ. પછી જે રીતે ફ્રૂટ્સની મેં વાત કરી કે કેરી, લીચી, તરબૂચ એ પ્રકારના ફ્રૂટ્સ પણ લેવા જોઈએ. અત્યારે ઘરગથ્થુ ઉપચારની વાત કરવામાં આવે તો ઘરગથ્થુ ઉપચારમાં એવું કહેવાય છે કે કાચી કેરી ખાવી જોઈએ. કાચી કેરી જો તમે રેગ્યુલર ખાતા હો તો તમને લૂ લાગવાના કેસ નથી થતા. આ ઉપરાંત જમવામાં, બપોરના જમવામાં દહીંનો ઉપયોગ ખાસ કરવો, છાશ પીવી જોઈએ અને સાથે કાચી ડુંગળી. જી હા, કાચી ડુંગળીથી પણ જો તમે રેગ્યુલર ખાતા હશો તો કાચી ડુંગળી ખાવાના કારણે પણ લૂ નથી લાગતી. આ એક ઘરગથ્થુ ઉપચાર છે, તેનો ઉપયોગ પણ આપ કરી શકો છો. તો આવી જ રીતે મિત્રો, મની નાઇનના આ પ્લેટફોર્મ પર આપ સતત આપને સજાગ કરતી અને આપની સલામતી માટેની તમામ અપડેટ અમે આપતા રહીશું. આપ સતત મની નાઇન સાથે જોડાયેલા રહો. અત્યારે આપશો રજા. નમસ્કાર.